मैजिक ऑफ थिंकिंग बिग, प्रकरण 11, हार ने जीत में कई रीते बदलवी, नीति ज्ञान ऑडियोज। सामाजिक कार्यकर्ता अने बीजा लोको जे गरीब विस्तारों के झूपड़पट्टीओ में काम करे छे, तेमने कहेवू छे के आ दमनीय लोकोनी उमर, धार्मिक आस्था, शिक्षा अने पृष्ठभूमि अलग अलग होय छे। आमाना केटलाक नागरिकों आश्चर्यजनक रूपे युवा होय छे, केटलाक वृद्ध होय छे, केटलाक कॉलेज ग्रेज्युएट होय छे, केटलाक बिनकुल अभण होय छे, घणाना नग्न થયેલા હોય છે, ઘણા અવિવાહિત હોય છે। પરંતુ ગરીબીને દંડનમાં રહેનાર બધા અસફળ લોકોમાં એક વાત સમાન હોય છે, દરેક વ્યક્તિ હારેની હોય છે, માર ખાધેલ હોય છે, ઈજાગ્રસ્ત હોય છે, દરેક જીવનમાં એવી સમસ્યાઓને સહન કરી રહી હોય છે જેની આગળ તેમને ઘૂંટણિયા ટેકવી દીધા હોય છે। તે તમને એ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ વિશે જણાવવા માટે ઉત્સુક છે, વ્યગ્ર છે, જે તેના જીવનમાં વોટરનું સાબિત થઈ છે। માનવીય અનુભવની આ વાતો, મારી પત્ની મારું ઘર છોડીને ભાગી ગઈ, ત્યાંથી લઈને મેં મારું બધું જ ગુમાવી દીધું હતું અને મારી પાસે જવા માટે બીજા કોઈ જગ્યા બચી ન હતી, જેથી માંડીને મેં 2-1 કામ એવા કર્યા જેનાથી મારો સામાજિક બહિષ્કાર કરી દેવાયો અને હું અહીં ચાલ્યો આવ્યો। જ્યારે આપણે સ્કિડ રો એટલે કે અસફળતાના દંડનમાંથી ઉપર આવીને મિસ્ટર અને મિસિસ સરેરાશ વ્યક્તિના વિસ્તારમાં પહોંચીએ છીએ, તો આપણે જીવનના સારમાં સ્પષ્ટ અંતર જોઈએ છીએ। પરંતુ આપણે એકવાર ફરી એ જોઈએ છીએ કે મિસ્ટર સરેરાશ વ્યક્તિ પણ પોતાની સરેરાશ પરિસ્થિતિઓ માટે મૂળતઃ તે જ કારણ બતાવે છે જે મિસ્ટર અસફળે જણાવ્યું હતું। અંદરથી મિસ્ટર સરેરાશ વ્યક્તિ હારી ગયેલ અનુભવે છે, જે પરિસ્થિતિઓથી તેને ઈજા થઈ છે તેને ગા હજી પણ ભરાયા નથી। હવે તેઓ વધારે સાવધાન થઈ ગયા છે, હવે તેઓ અટકાઈ અટકાઈને ચાલે છે, છાતી કાઢીને નથી ચાલતા, વિજયી સેનાપતિની જેમ માથું ઉઠાવીને નથી ચાલતા, પણ હારેના અસંતુષ્ટ સિપાહીની જેમ માથું નમાવીને ચાલે છે, જે હારેના હોય તેવું અનુભવે છે, પરંતુ તે પોતાની સરેરાશ જિંદગીની સજા કાપવાનો પ્રયત્ન કરે છે, જેના માટે તે પોતાના નસીબને દોષ આપે છે। આ વ્યક્તિ એ પણ હાર સામે સમર્પણ કરી દીધું છે, પરંતુ તેને આ સમર્પણ તાર્કિક રૂપે સારી રીતે સામાજિક રૂપે સ્વીકૃત રીતે કર્યું છે। હવે જ્યારે આપણે સફળતાની ઓછી ભીડવાળી દુનિયામાં ઉપર ચડીએ છીએ, તો આપણે જોઈએ છીએ કે અહીં પણ દરેક પ્રકારની પૃષ્ઠભૂમિમાંથી આવેલ લોકો હાજર છે। કોર્પોરેટ એક્ઝિક્યુટિવ હોય કે પ્રસિદ્ધ મંત્રી કે સરકારી અધિકારી, દરેક ક્ષેત્રના ટોચના લોકોને જોતા આપણને ખબર પડે છે કે આ લોકો ગરીબ ઘરો, અમીર ઘરો, વિખરાયેલ પરિવાર, મજબૂત પરિવાર, ખેતી કરનાર ઘરો અને ઝૂંપડાઓમાંથી એટલે કે દરેક પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે। સમાજનું નેતૃત્વ કરનાર આ લોકો દરેક એવી કઠિન પરિસ્થિતિને સહન કરી ચૂક્યા છે જેની કલ્પના આપણે કરી શકીએ છીએ। દરેક બાબતમાં મિસ્ટર અસફળ, મિસ્ટર સરેરાશ અને મિસ્ટર સફરમાં સમાનતા હોઈ શકે છે, ઉંમર, બુદ્ધિ, પૃષ્ઠભૂમિ, રાષ્ટ્રીયતા કે કોઈ અન્ય વસ્તુ જે તમારા મગજમાં આવે તેમાં આ બધી વાતોમાં આ લોકોમાં કોઈ અંતર નથી હોતું। પરંતુ તેમાંના એક મોટો ફરક હોય છે, તે લોકોની હાર વિશેની વિચારવાની દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે। જ્યારે મિસ્ટર અસફળ પડી જાય છે તો તે ફરીથી ઊઠી નથી શકતા, તેઓ કણસતા પોતાના ઘાને પંપારતા ત્યાં જ પડ્યા રહે છે। મિસ્ટર સરેરાશ પોતાના ઘૂંટણીએ બેસી જાય છે અને ધસડવા લાગે છે। એમ જ્યારે તેઓ થોડા દૂર પહોંચી જાય છે તો ફરી ઊઠીને બીજી દિશામાં દોડ લગાવી દે છે, જેથી તેઓ ફરીથી ન પડે। પરંતુ મિસ્ટર સફળ જ્યારે પડે છે તો તેમની પ્રતિક્રિયા ભિન્ન હોય છે, તેઓ તરત જ ઊઠીને ઊભા થઈ જાય છે, શીખ મેળવે છે, પડવાની વાત ભૂલી જાય છે અને ઉપરની તરફ વધવા લાગે છે। મારે એક નજીકના મિત્ર બહુ જ સફળ મેનેજમેન્ટ સલાહકાર છે, જ્યારે તમે તેની ઓફિસમાં પગ મૂકો છો તો તમને ખરેખર એવું લાગે છે જાણે કે કોઈ પોશ વિસ્તારમાં આવી ગયા છો। ફર્નિચર એટલું શાનદાર હોય છે, ગનીચા એટલા આલિશાન, ગ્રાહક એટલા મહત્ત્વપૂર્ણ અને વાતાવરણ એટલું વ્યસ્ત કે તમે પહેલી જ નજરમાં એ અનુમાન લગાવી શકો કે તેની કંપની બહુ સફળ અને સમૃદ્ધ હશે।
કોઈ આલોચક એવું કહી શકે છે આ પ્રકારનું વાતાવરણ ચાલાક વ્યક્તિ સરળતાથી બનાવી શકે છે, પરંતુ આલોચક ખોટો છે. આ પ્રકારનું વાતાવરણ ચાલાક વ્યક્તિએ નથી બનાવ્યું. આ વાતાવરણ કોઈ પ્રભાવશાળી કે અમીર કે સદભાગ્યવાળી વ્યક્તિએ પણ નથી બનાવ્યું. આ વાતાવરણ ફક્ત શબ્દનો પ્રયોગ કરવામાં મને સંકોચ થાય છે, કારણ કે ફક્તનો અર્થ તમને બહુ જ થોડું લાગી શકે છે. પણ આ વાતાવરણ ફક્ત એક નગ્નમય વ્યક્તિએ બનાવ્યું છે, જેણે ક્યારેય એ નહીં વિચાર્યું કે તે હારી ગઈ. આ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કંપનીની પાછળ તે વ્યક્તિની વાત છે જેણે ઉપર આવવા માટે સંઘર્ષ કર્યો. બિઝનેસની શરૂઆતના 6 મહિનામાં જ તેણે પોતાના 10 વર્ષની બચત સમાવી દીધી. તે ઘણા મહિનાઓ સુધી પોતાની ઓફિસમાં રહ્યો, કારણ કે તેની પાસે ભાડાના ઘર માટે પૈસા નહોતા. તેણે ઘણી સારી નોકરીઓના પ્રસ્તાવને રિજેક્ટ કર્યા, કેમ કે તે ઈચ્છતો હતો કે તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. જેટલી વાર તેની સંભવિત ગ્રાહકોએ તેની હા કહી, તેના કરતાં 100 ગણા વધારે લોકોએ તેને ના કહી. સફળ થવા માટે તેણે 7 વર્ષ સુધી સખત મહેનત કરી, પરંતુ જો આ દરમિયાન એકવાર પણ તેના મોંએ ફરિયાદ નથી સાંભળી. તે કહેતો હતો, દેવ, હું શીખી રહ્યો છું. આ બિઝનેસમાં ખૂબ પ્રતિયોગિતા છે, કેમ કે આ અપ્રત્યક્ષ બિઝનેસ છે, આથી આને વેચવું મુશ્કેલ છે, પરંતુ હું હવે શીખી રહ્યો છું. તેણે આ બધું શીખી જ લીધું. એકવાર મેં મારા મિત્રને કહ્યું કે આ અનુભવથી તેની ઘણી ઊર્જા બહાર નીકળી જતી હશે, પરંતુ તેનો જવાબ હતો, ના, આ મારી અંદરથી કંઈક નીકળી રહ્યું નથી, પણ મારી અંદર કંઈક ભરી રહ્યો છે. હુ ઇઝ ઇન અમેરિકામાં લોકોની આત્મકથા વાંચો અને તમે જોશો કે જે લોકો બહુ સફળ થાય છે તેમને ઘણીવાર અસફળતા સહન કરવી પડી છે. સફળ લોકોના આ અભિજાતીય સમૂહે વિરોધ સહન કર્યો, લોકોના તોણ સહન કર્યા, રાહમાં અવરોધ અને તકલીફો સહન કરી, અસફળતાઓના સમયગાળો સહ્યો, વ્યક્તિગત દુર્ભાગ્યને પણ સહન કર્યું. મહાન લોકોની આત્મકથા વાંચો અને તમે અહીં પણ પામશો કે આ બધા લોકો કોઈક ને કોઈક વળાંક પર પોતાને અસફળતાઓની સામે ઘૂંટણિયા ટેકવી શકતા હતા. કાં તો તેને બદલે એવું કરો, તમારી કંપનીના પ્રેસિડેન્ટની પૃષ્ઠભૂમિ જાણો કે તમારા શહેરના મેયરની કે કોઈ એવી વ્યક્તિને પસંદ કરી લો જેને તમે ખરેખર સફળ માનતા હોવ. જ્યારે તમે ઊંડાણમાં જશો તો તમે જોશો કે આ વ્યક્તિએ બહુ જ મોટી સાચી અડચણો પાર કરી છે અને ત્યારે જ તે સફળ થયો છે. વિરોધ, મુશ્કેલીઓ અને અસફળતાઓ વગર મોટી સફળતા મેળવી સંભવ નથી, પરંતુ એ સંભવ છે કે તમે આ અસફળતાઓને આગળ વધારવાની પ્રેરણા બનાવી દો. આવો જોઈએ કે આવું કઈ રીતે કરી શકાય છે. મેં વ્યવસાયિક એરલાઇનના આંકડાઓ જોયા, જેના મુજબ લગભગ 10 બિલિયન માઇલના ઉડાનમાં ફક્ત 1 દુર્ઘટના થાય છે. હવાઈ યાત્રા આજકાલ બહુ વધારે સુરક્ષિત છે. દુર્ભાગ્યવશ તેમ છતાં હવાઈ દુર્ઘટનાઓ થાય છે, પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના થાય છે તો સિવિલ એરોનોટિક્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે CAA તરત જ તપાસ શરૂ કરી દે છે કે દુર્ઘટનાનું કારણ શું હતું. માઇલો દૂર સુધી ફેલાતા હવાઈ જહાજના કાટમાળને ભેગા કરાય છે. વિશેષજ્ઞનો સમૂહ એ વિચાર કરે છે કે શું થયું હશે જેના કારણે આ દુર્ઘટના થઈ. ગવાહ અને જીવતા વચ્ચેના લોકો સાથે વાતચીત કરાય છે. તપાસ ઘણા અઠવાડિયા મહિનાઓ સુધી ચાલે છે, જ્યાં સુધી એ સવાલનો જવાબ ન મળી જાય કે આ દુર્ઘટના કેમ બની. એકવાર CAA જવાબ મળી જાય તો તરત જ એવા પગલાં ભરવામાં આવે છે કે ફરી ક્યારેય આ પ્રકારની દુર્ઘટના ન થાય. જો દુર્ઘટના કોઈ ટેકનિકલ ખામીના કારણે થઈ હતી તો તે પ્રકારના બીજા જહાજોમાં તે ટેકનિકલ દોષને દૂર કરાય છે. જો કોઈ યંત્ર દોષપૂર્ણ હોય તો તેમાં સુધારા કરાય છે. આધુનિક હવાઈ જહાજમાં હજારો સુરક્ષા યંત્ર CAAની આવી તપાસોના પરિણામ સ્વરૂપે તૈયાર થયા છે. CAAના અધ્યયનથી હવાઈ યાત્રાઓ પહેલાં કરતાં વધારે સુરક્ષિત બનતી જાય છે. અસફળતામાંથી શીખવાની પ્રેરણા આને જ કહે છે. ડૉક્ટર્સ પણ અસફળતાઓના સહારે ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબા જીવનને સુનિશ્ચિત કરે છે. કાયમ જ્યારે કોઈ દર્દી કોઈ અજાણ્યા કારણે મરી જાય તો ડૉક્ટર એ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરે છે કે તેની મોતનું કારણ શું હતું. આ રીતે તેઓ માનવ શરીરની કાર્યપ્રણાલી વિશે વધારે જાણી શકે છે અને બીજા ઘણા લોકોના જીવ બચાવી શકે છે.
મારો એક મિત્ર સેલ્સ એક્ઝિક્યુટિવ છે જે દર મહિને પોતાના સેલ્સમેનોને એ કહેવા માટે એક મીટિંગ કરે છે કે તેઓ કોઈ મહત્વપૂર્ણ વેચાણ કેમ કરી નથી શક્યા. ગ્રાહક અને સેલ્સમેન વચ્ચેની આવી વાતનું વિશ્લેષણ કરાય છે અને એ શીખાય છે કે કઈ રીતે ભવિષ્યમાં આવી ભૂલો ન કરાય જેનાથી અસફળતા મળી. આવું સ્પષ્ટ ફૂટબોલ કોચ પણ કરે છે. જેટલી મેચ હારે છે તેનાથી ઘણી વધારે મેચ જીતે છે. તેઓ પણ પોતાની ટીમ સાથે દરેક મેચનું વિશ્લેષણ કરે છે અને ખેલાડીઓને તેમની ભૂલ બતાવે છે. ઘણા કોચ તો દરેક મેચની વિડીયો ફિલ્મ પણ બનાવડાવે છે જેથી ટીમ પોતાની આંખો સામે પોતાની ભૂલોને જોઈ શકે. આનો ઉદ્દેશ્ય છે ટીમ પછીની મેચ સારી રમે. CAA અધિકારી, સફળ સેલ્સ એક્ઝિક્યુટિવ, ડૉક્ટર્સ, ફૂટબોલ કોચ અને દરેક ક્ષેત્રના પ્રોફેશનલ સફળતાના આ સિદ્ધાંતનું અનુસરણ કરે છે. દરેક અસફળતામાંથી કંઈક ને કંઈક બચાવી દે. જ્યારે આપણે અસફળ થઈએ છીએ તો આપણે ભાવનાત્મક રૂપે એટલા દુઃખી અને વિચલિત થઈ જઈએ છીએ કે આપણે તેનાથી પાઠ ભણવાનો ભૂલી જઈએ છીએ. પ્રોફેસર જાણે છે કે ફેઇલ થયા પછી વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાથી જ તેની સફળતાની સંભાવના ખબર પડે છે. જ્યારે હું ડેટ્રોઇટમાં વેન સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો તો મેં એક સિનિયર વિદ્યાર્થીને ફેઇલ કર્યો હતો. મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આનાથી વિદ્યાર્થીને ઠંડો ઝટકો લાગ્યો. તેને ગ્રેજ્યુએશન પછીની યોજનાઓ બનાવી લીધી હતી અને આ કારણે તેની મજાક થવી નક્કી હતી. તેની પાસે બે વિકલ્પ હતા. કાં તો તે એક વર્ષ વધારે ભણીને પરીક્ષા પાસ કરે કે પછી ડિગ્રી લીધા વગર જ કોલેજ છોડીને જતો રહે. મને આશા હતી કે તે પોતાની અસફળતા પર વિદ્યાર્થી નિરાશ થશે, કદાચ તે ઉત્તેજિત પણ થશે. જ્યારે મેં તેને સમજાવ્યું કે તે અસફળ કેમ થયો હતો તો તેને એ માન્યું કે તેને આ વખતે બરાબર વાંચ્યું ન હતું. પરંતુ તેને કહ્યું, મારી પાછળના રેકોર્ડ તો ઠીકઠાક છે, તમે તેને ધ્યાનમાં કેમ ન રાખ્યો? મેં તેને કહ્યું કે હું એવું ન કરી શકું કારણ કે અમે દરેક વર્ષનું અલગ મૂલ્યાંકન કરીએ છીએ. મેં એ પણ કહ્યું કે કઠોર શિક્ષણ નિયમો મુજબ માર્ક્સ ત્યારે જ વધારી શકાય છે જ્યારે તપાસનાર પ્રોફેસર કોઈ ભૂલ કરી હોય. જ્યારે વિદ્યાર્થીને ખબર પડી કે તેના માર્ક્સ વધારવાના બધા રસ્તા બંધ થઈ ચૂક્યા છે તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેને કહ્યું, પ્રોફેસર, હું તમને આ શહેરના 50 લોકોના નામ ગણાવી શકું છું જે અત્યંત સફળ છે પણ તેઓ ક્યારેય કોલેજ નથી ગયા, ન તો તેમની પાસે કોઈ ડિગ્રી છે. ગ્રેજ્યુએશનની ડિગ્રીનું મહત્વ જ શું છે? પરીક્ષામાં થોડા ખરાબ માર્ક્સ આવવાને કારણે મને મારી ડિગ્રી નહીં મળે. ભગવાનનો આભાર છે, તેણે આગળ કહ્યું, બહારની દુનિયામાં લોકો તમારા જેવા પ્રોફેસરની જેમ નથી વિચારતા. આ ટિપ્પણી પછી હું 45 સેકન્ડ સુધી અટક્યો. મેં એ શીખ્યું છે કે જ્યારે તમારી આલોચના થાય તો વોક યુથથી બચવાનો એક ઉત્તમ અને સારો ઉપાય છે, જવાબ આપવામાં મોડું કરવું. પછી મેં વિદ્યાર્થીને કહ્યું, તારી મોટાભાગની વાતો સાચી છે. એવા ઘણા અત્યંત સફળ લોકો છે જેમની પાસે કોલેજની ડિગ્રી કોઈ ડિગ્રી નથી કે જેમને આ ડિગ્રીનું નામ સુદ્ધા નથી સાંભળ્યું. એ તારા માટે પણ સંભવ છે કે તું ડિગ્રી વગર જીવનમાં સફળ થઈ જાય. આવા જીવનના હિસાબે જોઈએ તો તારા ફેઇલ થવાનો તારા જીવનને સફળ કે અસફળતા સાથે કોઈ સંબંધ નથી, પરંતુ ફેઇલ થવા પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણ બહુ જ ફરક પડી શકે છે. તે કઈ રીતે? તેને પૂછ્યું. મેં જવાબ આપ્યો, બહારની દુનિયામાં પણ લોકો તમને એ જ રીતે માર્ક્સ આપે છે જેમ અમે લોકો આપીએ છીએ. ત્યાં પણ એ જ વાતનું મહત્વ હોય છે કે તમે તમારા કામને કેટલી સારી રીતે કરો છો. બહારની દુનિયામાં પણ કોઈ તમને ખરાબ કામ કરવા માટે પ્રોત્સાહન નહીં આપે, ન તો તમારો પગાર વધારશે. હું એકવાર ફરી રોકાયો જેથી તેને આખી વાત સમજાય. પછી મેં કહ્યું, શું હું તને એક સલાહ આપું? અત્યારે તું બહુ જ નિરાશ છે. હું સમજી શકું છું કે તને કેવું લાગી રહ્યું હશે, અને જો આ વાત પર તું ઉત્તેજિત હોય તો મને તેનું બિલકુલ જ ખોટું નથી લાગ્યું. હું ઈચ્છું છું કે તું આ અનુભવને સકારાત્મક રીતે લે. આ તને એક અત્યંત મહત્વનો પાઠ ભણાવી શકે છે. જો તમે સારું કામ નહીં કરો તો તમે ત્યાં નહીં પહોંચી શકો જ્યાં તમે પહોંચવા માંગો છો. આના પરથી શીખ મેળવો અને આજથી 5 વર્ષ પછી તમે એ અનુભવ થશે કે આ તારા દ્વારા શીખાયેલી જીવનની સૌથી બહુમૂલ્ય શિક્ષામાંનો એક છે.
હું એ જાણીને ખુશ થયો કે થોડા જ દિવસ પછી તે વિદ્યાર્થીએ એકવાર ફરી કોલેજમાં એડમિશન લીધું. આ વખતે તે બહુ જ સારા માર્ક્સે પાસ થયો. ત્યારબાદ તે ખાસ કરીને મને મળવા આવ્યો અને તેણે મને કહ્યું કે અમારી અગાઉની મુલાકાત તેને તેના ઉપર ઊંડી અસર કરી હતી અને તેને તે ચર્ચાથી ઘણું બધું શીખ્યું હતું. તમારા કોર્સમાં ફેલ થવાથી હું ઘણું બધું શીખ્યો, તેણે કહ્યું. આ થોડું વિચિત્ર લાગશે પ્રોફેસર, પણ હવે હું ખુશ છું કે હું પહેલી વારમાં પાસ ન થયો. આપણે હારને જીતમાં બદલી શકીએ છીએ. શીખ મેળવો, તેને પોતાના જીવનમાં ઉતારો, પરાજયની તરફ પાછા ફરીને જુઓ અને હસો. ફિલ્મના શોખીન લોકો મહાન અભિનેતાઓ બેરીમોરને ક્યારેક નહીં ભૂલી શકે. 1936માં બેરીમોરના નિતંબમાં ફ્રેક્ચર થયું. આ ફ્રેક્ચર ક્યારેય સારું ન થયું. ઘણા લોકોને લાગે છે કે મિસ્ટર બેરીમોરનું જીવન પૂરું થઈ ગયું, પરંતુ ના, મિસ્ટર બેરીમોરને આવું ન લાગ્યું. તેમણે આ અવરોધને દૂર કરીને પોતાના અભિનયની સફળતાથી પણ મોટી સફળતાનો રસ્તો બનાવી દીધો. પછીના 18 વર્ષ સુધી દર્દ હોવા છતાં તેમણે વ્હીલ ચેર પર બેઠા બેઠા ડઝનબંધ સફળ ભૂમિકાઓમાં અભિનય કર્યો. 15 માર્ચ 1945માં ડબલ્યુ કોન્વિસ વિલિયમ્સ ફ્રાન્સમાં એક ટેન્કની પાછળ ચાલી રહ્યા હતા. ટેન્ક એક સુરંગ સાથે અથડાઈ તેમાં વિસ્ફોટ થયો અને આનાથી મિસ્ટર વિલિયમ્સ કાયમ માટે અંધ બની ગયા. પરંતુ આ દુર્ઘટના મિસ્ટર વિલિયમ્સને પાદરી અને સલાહકાર બનવાના તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકી ન શકી. જ્યારે તેમણે કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી લીધું અને તે પણ ઓનર્સ સાથે, તો વિલિયમ્સે કહ્યું કે તેમના વિચારે તેમનું આંધ્રાપણું તેમને પસંદ કરીને કરિયર માટે એક વરદાન સાબિત થયું. હું ક્યારેય બહારની વસ્તુઓને જોઈને નિર્ણય નહીં લઉં. આથી હું કાયમ વ્યક્તિને બીજો મોકો આપીશ. મારા આંધ્રાપણાથી મને એ લાભ થશે કે કોઈ વ્યક્તિ ગમે તેવી દેખાતી હશે, હું બધા સાથે એક જેવો જ વ્યવહાર કરીશ. હું એવી વ્યક્તિ બનવા માગું છું જેની પાસે કોઈ પણ આવી શકે અને કોઈ પણ ખચકાટ વગર પોતાના દિલની વાત કહી શકે. શું આ એક સરસ ઉદાહરણ નથી કે કઈ રીતે એક ક્રૂર હતું હારને જીતમાં બદલી શકાય છે? હાર ફક્ત એક માનસિક સ્થિતિ છે, તેનાથી વધારે કંઈ જ નથી. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. હારને જીતમાં કઈ રીતે બદલવી? ધ મેજિક ઓફ થિંકિંગ બિગ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને આવા જ ઓડિયો વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. ધ મેજિક ઓફ થિંકિંગ બિગ. હારની જીતમાં કઈ રીતે બદલવી? નિત્ય જ્ઞાન ઓડિયોઝ. મારો એક મિત્ર સ્ટોક માર્કેટમાં સફર અને પ્રસિદ્ધ નિવેશક છે. તે પોતાના નિવેશમાં દરેક નિર્ણય પોતાના અતીતના અનુભવને આધારે લે છે. એકવાર તેણે મને કહ્યું, જ્યારે મેં 15 વર્ષ પહેલાં નિવેશ કરવાનું શરૂ કર્યું તો મારા હાથ ઘણીવાર દાઝ્યા. મોટાભાગના શરૂઆત કરનાર લોકોની જેમ હું પણ ફટાફટ અમીર બનવા માંગતો હતો, પરંતુ તેના બદલે હું ઝડપથી દેવાળીઓ બની ગયો. પરંતુ તેમ છતાં મેં હાર ન માણી. મને અર્થવ્યવસ્થાની મૂળભૂત શક્તિઓનું જ્ઞાન હતું અને હું જાણતો હતો કે લાંબા સમયે સારી રીતે પસંદ કરાયેલા શેરોમાં નિવેશ કરવું સમજદારીપૂર્ણ હોય છે. તો મેં મારા શરૂઆતના ખરાબ ઇન્વેસ્ટમેન્ટને મારી શિક્ષાની કિંમત માની લીધી, તે હસતા હસતા કહે છે. બીજી બાજુ હું એવા ઘણા લોકોને જાણું છું જે એક બે મૂર્ખતાપૂર્ણ નિવેશ કર્યા પછી શેર વિરોધી બની જાય છે. પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાને બદલે અને એક સારી સંસ્થામાં જોડાવાને બદલે તેઓ એવા ખોટા નિષ્કર્ષ પર પહોંચે છે કે શેર માર્કેટમાં પૈસા લગાવવાનો અર્થ છે જુગાર રમવું, એક એવો જુગાર જેમાં વહેના મોડી દરેક વ્યક્તિ હારે છે. દરેક અસફળતાથી કંઈક ને કંઈક બચાવવાનો નિર્ણય કરો. હવે પછી જ્યારે નોકરી કે ઘરમાં કોઈ ગડબડ થાય તો શાંત થઈ જાઓ અને જાણો કે ગડબડ ક્યાંથી શરૂ થઈ હતી. તેનાથી તમે તે ભૂલ ફરીથી કરવાથી બચી શકો છો. જો આપણે કંઈક શીખીએ તો અસફળ થવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આપણે માણસો પણ વિચિત્ર હોઈએ છીએ. પોતાની સફળતાનો શ્રેય આપણે પૂરેપૂરો લેવા માંગીએ છીએ. જ્યારે આપણે જીતીએ છીએ તો આપણે આખી દુનિયાને આ વિશે જણાવવા માંગીએ છીએ. આ સ્વાભાવિક છે કે આપણે લોકોના મોઢે એ સાંભળવા માંગીએ છીએ કે આ જ વ્યક્તિ આ જ તે વ્યક્તિ છે જેણે આટલું મોટું કામ કર્યું. પરંતુ પોતાની અસફળતાનો શ્રેય વ્યક્તિ તત્કાળ કોઈ બીજાના માથે મળી જાય છે. જ્યારે સામાન નથી વેચાતો તો સેલ્સમેન ગ્રાહકોને દોષ દે છે. ઓફિસરો માટે એ સ્વાભાવિક છે કે તેઓ ખોટું કામ કરતા કર્મચારીઓ કે બીજા ઓફિસરોને દોષ આપે છે. ગળેનું ઝઘડાઓ અને સમસ્યાઓ માટે પતિ પોતાના પત્નીને દોષ આપે છે અને પત્નીઓ પોતાના પતિને. એ તો સાચું છે કે આ જટિલ સંસારમાં બીજા લોકો આપણને ધક્કો મારીને પાડી શકે છે, પરંતુ એ પણ સાચું છે કે મોટાભાગે આપણે પોતે જ પોતાને જાતે પાડી દઈએ છીએ. આપણે પોતાની વ્યક્તિગત ખામીઓ અને ભૂલોના કારણે હારીએ છીએ. સફળતા માટે પોતાને આ રીતે તૈયાર કરો. તમારી જાતને યાદ કરાવો કે તમે આદર્શ અને પૂર્ણ મનુષ્ય બનવા માંગો છો. જે બનવું માનસ માટે સંભવ છે. પોતાની જાતને એક ટેસ્ટ ટ્યુબમાં રાખીને નિષ્પક્ષ દ્રષ્ટિએ તમારું અને તમારી સ્થિતિનું મૂલ્યાંકન કરો. એ જુઓ કે શું તમારામાં એવી કોઈ નબળાઈ છે જેના વિશે તમે જાણતા હોવ. જો તમારી આવી નબળાઈ છે તો તેને સુધારવા માટેના પગલાં ભરો. ઘણા લોકો પોતાને જોવામાં એટલા આદિ થઈ જાય છે કે તેઓ સુધારાની સંભાવના જોવામાં અસફળ રહે છે. મહાન મેટ્રોપોલિટન ઓપેરા સ્ટાર રિસે સ્ટીવસે રીડર્સ ડાયજેસ્ટ જુલાઈ 1955માં કહ્યું કે તેને સૌથી સારી સજા પોતાના જીવનની સૌથી દુઃખદ ક્ષણોમાં મળી. પોતાના કરિયરની શરૂઆતમાં મિસ્ટર સ્ટીવન્સ મેટ્રોપોલિટન ઓપેરા ઓડિશન ઓફ ધ યરમાં અસફળ થઈ. હાર્યા પછી મિસ સ્ટીવન્સ કડવાશથી ભરેલી હતી. હું એ સાંભળવા માંગતી હતી, તેણે કહ્યું, મારો અવાજ ખરેખર બીજી છોકરીઓ કરતાં સાચે જ ઉત્તમ હતો. કે નિર્ણાયકનો નિર્ણય ખોટો હતો કે હું એટલા માટે ન જીતી શકી કારણ કે મારી પાસે યોગ્ય સેટિંગ ન હતું. પરંતુ મિસ્ટર સ્ટીવન્સની ટીચરે તેને કોઈ ખોટી સાંત્વના ન આપી. તેના બદલે તેને મિસ સ્ટીવન્સને કહ્યું, જો બેટા, તારી ભૂલનો સામનો કરવાની હિંમત ભેગી કર. જો કે હું આત્મદયાના શબ્દો સાંભળવા માંગતી હતી, મિસ સ્ટીવન્સે કહ્યું. પરંતુ મારા ટીચરના શબ્દો વારંવાર મારા કાનમાં ગૂંજતા રહ્યા. તે રાત્રે તે શબ્દોએ મને જગાડી દીધી. હું ત્યાં સુધી સૂઈ ન શકી જ્યાં સુધી મેં મારી ભૂલોનો સામનો ન કરી લીધો. અંધારામાં પડ્યા પડ્યા મેં પોતાની જાતને પૂછ્યું, હું કેમ અસફળ થઈ? હું ફરીવાર કઈ રીતે જીતી શકું? મેં માન્યું કે મારા અવાજની રેન્જ ખરેખર એટલી સારી નથી જેટલી હોવી જોઈએ, કે મારે બીજી ભાષાઓ શીખવી જોઈએ, કે મારે વધારે ભૂમિકાઓ શીખવી જોઈએ. મિસ સ્ટીવન્સે આગળ જણાવ્યું કે કઈ રીતે પોતાની ખામીઓનો સામનો કરવાથી તેને ન તો ફક્ત સ્ટેજ પર જ સફળતા મળી, પોતાની ભૂલોને સ્વીકારવાથી તેના વધારે મિત્રો પણ બન્યા અને તે વધારે લોકપ્રિય બની. પોતાના સારા આલોચકો હોવું સારી વાત છે. બસ શસ્ત્ર એટલે જ કે આલોચનાના રચનાત્મક હોય. આનાથી તમને વ્યક્તિગત શક્તિ અને યોગ્યતા વધારવામાં મદદ મળે છે, જે સફળતા માટે બહુ જરૂરી છે. બીજાને દોષ દેવો વિધ્વંસાત્મક છે. સામેવાળાની ભૂલ સાબિત કરવાથી તમને કંઈ જ નહીં મળે. રચનાત્મક રૂપે પોતાની આલોચના કરો. પોતાની નબળાઈઓને સ્વીકારવામાં સંકોચ ન અનુભવો. સાચા પ્રોફેશનલ બનો. તેઓ પોતાની ભૂલો અને નબળાઈઓને શોધે છે, પછી તેને દૂર કરે છે. આ કારણે જ તેઓ સફળ પ્રોફેશનલ બને છે. પરંતુ પોતાની ભૂલ ફક્ત એટલા માટે ન શોધો જેથી તમે પોતાની જાતને બહાનું કાઢી શકો. આ એક અન્ય કારણ છે જેના લીધે હું અસફળ થાઉં છું. આના બદલે પોતાની ભૂલો આ રીતે જુઓ, એ એક અન્ય રીત છે જેનાથી હું જીતી શકું છું. મહાન એલ્બર્ટ હાવર્ડે એકવાર કહ્યું હતું કે અસફળ વ્યક્તિ તે હોય છે જેણે મોટી ભૂલો તો કરી જ છે, પરંતુ જે પોતાના અનુભવ પરથી કંઈ જ ન શીખી શક્યો. કાયમ આપણે આપણી અસફળતા માટે નસીબને દોષ આપીએ છીએ. આપણે કહીએ છીએ, અરે બોજ તો આ રીતે જ તપી ખાય છે, અને પછી હાથ પર હાથ ધરીને બેસી જાય છે. પરંતુ જરા થોભો અને વિચારો. બોન ઉછળવાનું પણ કોઈકને કોઈક કારણ હોય છે. બોન
આમ જ વગર કારણે કોઈ દિશામાં ઉછાળતો નથી. બોન્ડનો ઉછાળ ત્રણ કારણો પર નિર્ધારિત થાય છે. એક તો બોન્ડ, પછી તે કઈ રીતે ફેંકાય છે, અને ત્રીજું જે સપાટી પર તે અથડાય છે. નિશ્ચિત ભૌતિક નિયમ બોન્ડના ઉછાળનું કારણ નક્કી કરે છે, જેને નસીબ સાથે કોઈ લેવા દેવા નથી. માની લો કે સીએ એક રિપોર્ટ રજૂ કરે છે અને કહે છે, અમને ખેદ છે કે હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, પરંતુ અમે શું કરીએ, બોન્ડને તો આમ જ ટપ્પી પડે. તમે કહેશો કે હવે સીએએને બદલી નાખવી જોઈએ. પછી કોઈ ડૉક્ટર કોઈ સંબંધીને કહે, મને ખેદ છે કે હું તેને બચાવી ન શક્યો, હું નથી જાણતો કે આવું કઈ રીતે થયું, આ તો નસીબની વાત હતી. જ્યારે તમે કે તમારા કોઈ સંબંધી બીમાર પડશો તો તમે આ ડૉક્ટર પાસે નહીં જાઓ. બોન્ડની તો આમ જ ટપ્પી પડે વાળી શૈલી આપણને કંઈ જ શીખવતી નથી. જ્યારે આપણે ફરીથી તેને જ તેવી જ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ તો આપણે તે જ ભૂલ કરવાથી ફક્ત એટલા માટે જ બચી શકીએ, કારણ કે આપણે આપણી ભૂતકાળની ભૂલથી કંઈ શીખ્યા નહોતા. તે ફૂટબોલ કોચ જે શનિવારની મેચ હારી ગયા પછી પોતાની ટીમને કહે છે, ચિંતા ન કરો, બોન્ડને તો આ રીતે જ ટપ્પીઓ પડે છે. પોતાની ટીમને ભૂલો શોધવામાં મદદ નથી કરી રહ્યો કે જેથી આવતા શનિવારે રમનાર મેચમાં તે ભૂલોને સુધારી શકાય. ડિયર બોન્ડ, મિશિગનના મેયર ઓરવિન હાર્બર્ડ 27 વર્ષની સતત મેયર છે અને દેશના સર્વાધિક પ્રતિષ્ઠિત નગરીય પ્રશંસકોમાંના એક છે. ડિયર બોન્ડ મેયર બન્યા તેના 10 વર્ષ પહેલાં મિસ્ટર હાર્બર્ડ પણ કમનસીબીનું બહાનું કાઢી શક્યા હતા અને રાજનીતિ છોડી શક્યા હતા. સતત વિજેતા બનતા પહેલાં ઓરવિન હાર્બર 3 વાર કમનસીબ રહ્યા હતા, કારણ કે તેમને મેયર પદ માટે નામાંકિત જ નહોતા કરાયા. 3 વાર તેમને સ્ટેટ સેનેટર માટે નામાંકિત મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ અસફળ રહ્યા. એકવાર તો તેઓ કોંગ્રેસ માટે નામાંકનની દોડની બહાર જ થઈ ગયા હતા. પરંતુ ઓરવિન હાર્બર પોતાની પરાજયનું અધ્યયન કર્યું. તેમણે આને પોતાની રાજનીતિક શિક્ષકનો ભાગ માન્યો અને આજે તેઓ સ્થાનીય સરકારના સૌથી સારા, સૌથી વધારે અપરાજિત રાજનેતાઓમાંના એક છે. નસીબને દોષ આપવાને બદલે પોતાની અસફળતાનું વિશ્લેષણ કરો. જો તમે હારી જાઓ છો તો શીખો. મોટાભાગના લોકો જીવનમાં પોતાની અસફળતાનું વિશ્લેષણ કરતી વખતે કમનસીબી, દુર્ભાગ્ય, કિસ્મત કે તકદીરને દોષ દે છે. આ લોકો બાળકોની જેમ અપરિપક્વ હોય છે અને સહાનુભૂતિની શોધ કરે છે, કેમ કે તેમને પોતાની ભૂલનો અહેસાસ જ નથી હોતો. આથી તેઓ વધારે મોટા, વધારે મજબૂત અને વધારે આત્મનિર્ભર થવાના અવસર જોવામાં અસફળ રહે છે. નસીબને દોષ દેવાનું બંધ કરો. કિસ્મતને દોષ દેવાથી કોઈ વ્યક્તિ ત્યાં નથી પહોંચતી જ્યાં તે પહોંચવા માંગતી હતી. મારો એક મિત્ર સાહિત્ય સલાહકાર, લેખક અને આલોચક છે. તેને મારી સાથે હમણાં જ એક સફળ લેખકના ગુણો વિશે ચર્ચા કરી. ઘણા બધા ભાવિ લેખક, તેણે કહ્યું, નખવા અંગે ગંભીર નથી રહેતા. તેઓ થોડી વાર સુધી પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે આમાં મહેનત કરવી પડે છે, ખરેખર કામ કરવું પડે છે, તો તેઓ નખવાનું છોડી દે છે. હું આ લોકોને સહન કરી શકતો નથી, કારણ કે આ લોકો કોઈ શોર્ટકટની શોધમાં રહે છે, જ્યારે એવો કોઈ શોર્ટકટ હોતો નથી. પરંતુ તેને આગળ કહ્યું, હું એ નથી કહેવા માંગતો કે ફક્ત ધગસ જ પર્યાપ્ત હોય છે, ખરેખર તો ધગસ પૂરતી નથી. હમણાં જ હું એક એવી વ્યક્તિને મળ્યો જેમણે 62 વાર્તાઓ લખી છે, પરંતુ તેમાંની એક પણ ન છપાઈ. સ્પષ્ટ રૂપે તે લેખક બનવાના પોતાના લક્ષ્યને પ્રત્યે ધગસ ધરાવે છે. તેને પોતાની વાર્તાઓ માટે એક ફોર્મ્યુલા બનાવી લીધી છે. તે પોતાની સામગ્રી સાથે કોઈ પ્રયોગ નથી કરતો. તેનો પ્લોટ અને પાત્ર ત્યાં સુધી કે તેની શૈલી પણ નથી બદલતી. હું હવે આ લેખકને એ શીખવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે તેની નવી શૈલી અને નવી ટેકનિકોને શીખે. તેમાં પ્રતિભા છે, અને જો તે થોડી પ્રાયોગિક પ્રયોગશીલતા શીખી લે તો મને વિશ્વાસ છે કે લેખકના રૂપે તે સફળ થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી તે આવું નહીં કરતો ત્યાં સુધી તેને એક પછી એક રિજેક્શન સ્લિપ મળતી રહેશે. સાહિત્ય સલાહકારની સલાહ સારી હતી.
આપણા ધગસ આપણામાં ધગસ હોવી જોઈએ, પરંતુ ધગસ સફળતાના તત્વનું ફક્ત એક તત્વ છે. આપણે કોશિશ કરી શકીએ છીએ, વારંવાર સતત કોશિશ કરી શકીએ છીએ, અને તેમ છતાં આપણે અસફળ થઈ શકીએ છીએ જ્યાં સુધી કે આપણામાં ધગસ અને પ્રયોગશીલતાઓનો યોગ્ય તાલમેલ ન હોય. એડિસન વિશે કહેવાય છે કે અમેરિકાના સર્વાધિક નગ્નશીલ વૈજ્ઞાનિકોમાંના એક હતા. એ જણાવ્યું છે કે વીજળીના બલ્બની શોધ પહેલાં તેમણે હજારો પ્રયોગો કર્યા, પરંતુ એ ધ્યાન આપો કે એડિસનમાં ધગસની સાથે સાથે પ્રયોગશીલતા પણ હતી. તે વીજળીના બલ્બને વિકસિત કરવાના પોતાના લક્ષ્યમાં જોડાઈ રહ્યા, પરંતુ તેમણે નગ્ન સાથે પ્રયોગશીલતાને જોડી દીધી. એક જ દિશામાં ધગસ સાથે જોડાયેલા રહેવું સફળતાની ગેરંટી નથી, પરંતુ નગ્ન અને પ્રયોગશીલતાના સમન્વયથી સફળતાની ગેરંટી મળે છે. મેં હંમેશા જ તેલ શોધવાની પ્રક્રિયા વિશે એક લેખ વાંચ્યો હતો. તેમાં લખ્યું હતું કે તેલના કૂવાઓ ખોદતા પહેલાં તેલ કંપનીઓ ચટ્ટાનોને સર્વે કરે છે, પરંતુ તેના વૈજ્ઞાનિક વિશ્લેષણ પછી પણ 8 માંથી 7 કૂવાઓ સૂકા નીકળે છે. તેલ કંપનીઓ પોતાની તેલની શોધમાં તો નગ્નશીલ રહે છે, પરંતુ તેઓ એક જ કૂવાને મૂર્ખતાપૂર્ણ ઊંડાણ સુધી ખોદવામાં જોડાઈ નથી જતા. તેને બદલે જ્યારે કોમન સેન્સથી તેઓ એ જાણી લે છે કે જૂના કૂવામાંથી તેલ નહીં નીકળે, તો તેઓ એક નવા કૂવાને ખોદવાનો પ્રયોગ કરવા લાગે છે. ઘણા મહત્વાકાંક્ષી વ્યક્તિઓ જીવનમાં પ્રશંસનીય નગ્નશીલતા અને મહત્વાકાંક્ષા સાથે જીવનભર જોડાઈ રહે છે, પરંતુ તેઓ ક્યારેય એટલા માટે સફળ નહીં થઈ શકતા, કારણ કે તેમનામાં પ્રયોગશીલતા નથી હોતી. તેઓ નવી શૈલીઓનો પ્રયોગ નથી કરી શકતા. પોતાના લક્ષ્યને જાળવી રાખો, તેને 1 ઇંચ પણ આમ તેમ ન હલાવો, પરંતુ તમારું માથું કોઈ દિવાલ પર પણ ન ફોડો. જો તમને પરિણામ નથી મળતા તો કોઈ બીજી રીતનો પ્રયોગ કરો, તેનો ઉપયોગ કરો. જે લોકોમાં બૂનડોગ જેવી ધગસ હોય છે, જે એકવાર કોઈ વસ્તુને પકડી લે તો તેને છોડતો નથી, તેમનામાં સફળતાનું એક મૂળભૂત તત્વ હોય છે. અહીં 2 ઉપાય અપાઈ રહ્યા છે જેમાંથી તેની પ્રયોગશીલતા શીખી શકો છો અને નગ્નશીલતા સાથે તેનો સમન્વય કરીને તમે સફળતાથી સફળ થઈ શકો છો. 1. પોતાની જાતને કહો. કોઈ રીત છે, વિચારોમાં ચુંબકીય શક્તિ હોય છે. જેવું તમે પોતાની જાતને કહેશો કે હું હારી ગયો છું, હું આ સમસ્યાથી નહીં જીતી શકું, તમે નકારાત્મક વિચારોને આકર્ષિત કરો છો અને તેમાંનો દરેક વિચાર તમને એ વિશ્વાસ અપાવે છે કે તમે સાચા છો, કે તમે ખરેખર હારી ચૂક્યા છો. આના બદલે એ વિશ્વાસ કરો, આ સમસ્યાના ઉકેલનો કોઈ તો રસ્તો હશે. તરત જ તમારા મગજમાં સકારાત્મક વિચારો આવવા લાગશે, જેનાથી તમે સમસ્યા ઉકેલવામાં મદદ મળશે. કોઈને કોઈ રીત તો છે એ વિચારવું, એ વિશ્વાસ કરવો ખરેખર મહત્વપૂર્ણ છે. વિવાહ પરામર્શદાતા પણ વિવાહને ન બચાવી શકે જ્યાં સુધી એક કે બંને જીવનસાથીઓ એ ન વિચારે કે એકવાર ફરી સાથે રહેવું શક્ય છે. મનોવૈજ્ઞાનિક અને સામાજિક કાર્યકર્તા કહે છે કે કોઈ શરાબી ત્યાં સુધી શરાબી જ રહેશે જ્યાં સુધી તેને એ વિશ્વાસ ન આવી જાય કે શરાબની આદતને છોડી શકે છે. આ વર્ષે હજારો નવી કંપનીઓ બનશે, 5 વર્ષ પછી તેમાંથી અમુક જ કંપનીઓ બચી શકી હશે. અસફળ થનારી મોટાભાગની કંપનીઓ એ જ કહેશે કે પ્રતિયોગિતાઓ બહુ જ વધારે હતી, અમારી પાસે છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. સાચી સમસ્યા એ છે કે જ્યારે મોટાભાગના લોકો સામે મુશ્કેલીઓ કે અવરોધ આવે છે તો તે ફક્ત પરાજય વિશે જ વિચારે છે અને આ કારણે જ તેઓ હારી જાય છે. જ્યારે તમે માનો છો કે કોઈને કોઈ રસ્તો તો હશે જ, તો તમે આપોઆપ નકારાત્મક ઉર્જા ચલો આપણે છોડી દઈએ, આપણે હાર માની દઈએ ને સકારાત્મક ઉર્જા આપણે આગળ વધવું જોઈએ, આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ માં બદલી દે છે. કોઈ પણ સમસ્યા કે મુશ્કેલી ત્યાં સુધી પહાડ જેવી નાખશે જ્યાં સુધી તમે તેને પહાડ જેવી સમજો. જો તમે માનો છો કે આ નહીં ઉકેલી શકાય તો તે ખરેખર નહીં ઉકેલાય. એ વિશ્વાસ રાખો કે આ સમસ્યા ઉકેલી શકાય તેમ છે અને ત્યારબાદ તમારા મનમાં તેના સમાધાન આપોઆપ આવવા લાગશે. આ અસંભવ છે એવું ક્યારેય ન તો વિચારો ન તો કહો. 2.
પાછળ ખસો અને ફરીથી શરૂ કરો. કાયમ આપણે એટલા લાંબા સમય સુધી કોઈ સમસ્યાની એટલી નજીક રહીએ છીએ કે નવા સમાધાન કે નવી શૈલીઓને જોઈ શકતા નથી. મારો એક એન્જિનિયર મિત્ર એક નવા એલ્યુમિનિયમ બિલ્ડિંગની ડિઝાઇન બનાવવાનું કામ મળ્યું. આ પ્રકારની કોઈ વસ્તુ કે તેનાથી મળતી આવતી કોઈ વસ્તુ કે તેની ડિઝાઇન હજી સુધી કોઈએ નહોતી બનાવી. હું આ મિત્રને થોડાક દિવસ પહેલાં મળ્યો અને મેં તેને પૂછ્યું કે તેને નવા બિલ્ડિંગનું શું સ્થિતિ છે. બહુ જ સારી નહીં, તેને જવાબ આપ્યો. મને લાગે છે કે મેં આ ઉનાળામાં મારા બગીચામાં પર્યાપ્ત સમય નથી આપ્યો. જ્યારે હું લાંબા સમય સુધી ડિઝાઇનિંગને કઠિન સમસ્યાઓમાં ગૂંચવાયેલો રહું છું તો મને આમાંથી બહાર આવવાની જરૂર પડે છે, કારણ કે બહાર નીકળ્યા પછી જ મારા મનમાં નવા વિચારો આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે, તેને આગળ કહ્યું, ઘણા એન્જિનિયરિંગના વિચારો તો મારા મનમાં ત્યારે આવે છે જ્યારે હું વૃક્ષની નીચે બેસીને ઘાસની લોન પર પાણી છાંટતો હોઉં છું. રાષ્ટ્રપતિ આઇઝનહોવરને એકવાર કોઈ પત્રકારે વાર્તાલાપમાં પૂછ્યું કે તે આજની રજાઓ કેમ માણે છે. તેમનો જવાબ, એ લોકોને બહુ જ કામનો છે જે પોતાના રચનાત્મક યોગ્યતા વધારવા માંગે છે. આઇઝનહોવરે કહ્યું, હું નથી માનતો કે કોઈ વ્યક્તિ પછી તે જાતે જનરલ મોટર ચલાવી રહ્યો છે કે દેશ પોતાના ટેબલ પર બેસીને ઢગનાબંધ કાગળોમાં મોં છુપાવીને પોતાનું કામ સારી રીતે કરી શકે છે. ખરેખર તો પ્રેસિડેન્ટ પોતાનું મગજ ફાલતુ વસ્તુઓથી મુક્ત રાખવું જોઈએ. તેને મૂળભૂત સિદ્ધાંત અને મુખ્ય મુદ્દાઓ પર પોતાનું ચિંતન કરતા રહેવું જોઈએ, જેથી તે સ્પષ્ટ વિચારી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે. મારો એક ભૂતપૂર્વ બિઝનેસ સહયોગી પોતાની પત્ની સાથે દર મહિને 72 કલાકની રજા માણવા શહેરની બહાર જાય છે. તેનું માનવું છે કે આ પ્રકારે પીછેહટ અને નવેસરથી શરૂઆત કરવાથી તેની માનસિક ક્ષમતા વધી જાય છે અને તે પોતાના ગ્રાહકોને વધારે લાભ આપી શકે છે. જ્યારે તમારા રસ્તામાં અવરોધ આવે તો આનો પ્રોજેક્ટ કચરામાં ન નાખી દો, તેના બદલે પાછળ ખસી જાઓ, માનસિક રૂપે પોતાને તરોતાજા કરો, સંગીત સાંભળો કે ચાલવા જાઓ કે ઝપકી મારી લો. ત્યારબાદ ક્યારેય તમે એ સમસ્યાનો સામનો કરશો તો તમે કંઈક વિચારો તે પહેલાં જ તમને તેનું સમાધાન આપોઆપ મળી જશે. મોટી પરિસ્થિતિઓમાં પણ સારા પાસાઓને જોવા લાભદાયક હોય છે. એક યુવકે મને કહ્યું કે જ્યારે તેની નોકરી છૂટી તો તેને સારા પાસા જોવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને કહ્યું, હું એક મોટી ક્રેડિટ રિપોર્ટિંગ કંપની માટે કામ કરી રહ્યો હતો. એક દિવસ મને નોકરીમાંથી કાઢી મુકાયાની નોટિસ પકડાવી દેવાઈ. મંદીનો સમય ચાલી રહ્યો હતો અને કંપની તે કર્મચારીઓને હટાવી રહી હતી જે તેના માટે ઓછી મહત્વપૂર્ણ હતી. મને ઘણા કલાકો સુધી તો ખરાબ લાગ્યું, પરંતુ પછી મેં એ નિર્ણય કર્યો કે હું આ વિશે સકારાત્મક રીતે વિચારીશ. ખરેખર તો મને આ નોકરી ખાસ પસંદ નહોતી અને જો હું અહીં જ રહીશ તો હું વધારે બઢતી નહીં મેળવી શકું. હવે હું કોઈ નવી એવી નોકરી શોધી શકું છું જે મને પસંદ હોય. જલ્દી મને મારી મનગમતી નોકરી મળી ગઈ અને સારી વાત તો એ હતી કે અહીં મારો પગાર પણ વધારે હતો. ક્રેડિટ કંપનીમાંથી કાઢી મૂકવું મારા માટે બહુ સારું સાબિત થયું. યાદ રાખો, તમે કોઈ પણ પરિસ્થિતિમાં તે જ જુઓ છો જે તમે જોવા માંગો છો. સારા પાસાઓને જુઓ અને હારને જીતમાં બદલી દો. જો તમે સ્પષ્ટ દ્રષ્ટિ વિકસિત કરી દો છો તો બધી વસ્તુઓ તમારા માટે સારું કામ કરશે. સંક્ષિપ્તમાં, સફળતા અને અસફળતામાં તફાવત એ વાતનો હોય છે કે અસફળતા, અવરોધ, નિરાશાજનક સ્થિતિઓ અને હતોત્સાહિત કરનારી વાતો પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ કેવો છે. હારને જીતમાં બદલવા માટે આ 5 સિદ્ધાંતો કામમાં લો. 1. અસફળતાનું અધ્યયન કરો જેથી તમે સફળતાના રસ્તે આગળ વધી શકો. જ્યારે તમે હારો તો તે હારથી શીખ મેળવો અને હવે પછી જીતવા માટેની તૈયારી કરો. 2. પોતાની જાતના રચનાત્મક આલોચક બનવાનું સાહસ રાખો. પોતાની ભૂલો અને નબળાઈઓ શોધો અને પછી તેને સુધારો. આનાથી તમે પ્રોફેશનલ બની જશો. 3. કિસ્મતને દોષ દેવાનું બંધ કરી દો. દરેક અસફળતાનું વિશ્લેષણ કરો, એ શોધો કે ભૂલ ક્યાં થઈ હતી. યાદ રાખો, નસીબને દોષ દેવાથી કોઈ વ્યક્તિ ત્યાં નથી પહોંચતી જ્યાં તે પહોંચવા માંગે છે. 4.
નગ્ન સીન સાથે પ્રયોગશીલતાનો સમયવય કરો. પોતાના નકશને ટકાવી રાખો, પરંતુ પથ્થરની દીવાલે પોતાનું માથું ન ફોડવા ફોડ્યા કરો. નવી સૈનિકોનો પ્રયોગ કરો, પ્રયોગશીલ બનો. 5. યાદ રાખો, દરેક સ્થિતિનું એક સારું પાસું હોય છે અને એને શોધો. સારા પાસાને જુઓ અને તમે એકવાર ફરી ઉત્સાહથી ભરાઈ જશો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 12, લક્ષ્ય બનાવો, સફળતા મેળવો. ધ મેજિક ઓફ થિંકિંગ બિગ. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને આવા જ ઓડિયો વધારે મેળવવા માટે આને સબસ્ક્રાઇબ અને બેલ બટન ઓન કરી દો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.